नमस्कार दर्शक मित्रों, दिवसभर की घटना ए घटना विश्लेषण और विश्लेषण में हिंद टीवी साचु समझा प्रयास हूँ राकेश आपनो हिंद टीवी समाचार में स्वागत करू छु। समाचार शुरू करता पहले एक नजर करिए अत्यार सुधीना मुख्य समाचार पर। रिक्शा में मुसाफरों स्वांग में लूटती गैंग ने कापोद्रा पुलिस झड़पी लीधी। अनेक शहरों में चोरी गुना हाजरी मचाव तो तरखात, संख्याबंध गुना उकेलवा संभावना। शहर में हत्या सिलसिलो यथावत, भाटे खाड़ी में मड़ेली लाश की कराई थी घातकी हत्या। पोस्टमोर्टम रिपोर्ट में हत्या थी हो बहार आयु। मांडवी तालुका पंचायत बजेट में गाजिया मेघ वरसा नहीं थे घाट, 40 लाख बजेट गणतरी मिनिटों में मंजूर थता उठ्यो गणगणाट। वधु एक मेलू नाखी चोरी करवानी बनी घटना। मैदेवपुरा हीरा बजार में मेलू नाखी इमिटेशन ज्वेलरी थेली किशोर उठा गयो। चौथा दिवसे फाइनांशियल बैंक में नाणा उपाड़ी लेता थापणदारों, सब सलामत बनगा वच्चे बैंक आरबीआई गाइडलाइन कराई रही है उल्लंघन। मुसाफरो बनी रिक्शा में बेसी रहेला के पुरुषों ना पर्स तफड़ावती गैंग ने कापोद्रा पुलिसे झड़पी पाड़ी छे। आ गैंगे सूरत शहर सहित बीजा शहरों में पण असंख्य चोरी करी होवानुं बहार आव्युं छे। कापोद्रा विस्तार में रिक्शा में बेसीने प्रवासियों ने नजर चूकवीने तेमना रूपिया अने घरेणानी चोरी लेवानी फरियादो उठवा पामी हती। 4 दिवस पहला ज एक प्रवासी 25,000 रूपया चोराया हता, जेथी रिक्शा में प्रवासियों ने नजर चूकवीने चोरी करना टोळकीने पकड़वा माटे सर्वेलन्स स्टाफ ने खास सूचना आपवामां आवी हती। सर्वेलन्स टीम पुलिस मथकना विस्तार में पेट्रोलिंग में हतो त्यारे खानगी राहे बातमी मळी हती के रचना सर्कल पासे GJ5AY1104 नंबरनी रिक्शा उभी छे। तेमां एक महिला अने एक पुरुष छे जेओ रिक्शा में प्रवासीओनी नजर चूकवीने रूपिया के घरेणा चोरी करी ले छे। एटले पोलीसे रचना सर्कल पासेथी कापोद्रा साईबाबाना मंदिर पासे लक्ष्मण नगर में रहेतो दीपक रमेशभाई वडोदिया तथा सुनीता सुनीलभाई दातलिया અને અમરોલી કોસાળાવાસ માં રહેતો રિક્ષા ડ્રાઈવર અરવિંદ વીરજીભાઈ ચુડાસમા ને ઝડપી લીધા હતા। દેવી પૂજક ગેંગ ને પકડેલ છે, જેમાં એક મહિલા અને બે પુરુષોને ધરપકડ કરવામાં આવેલ છે। તેઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ રિક્ષામાં બેસી અને જાય છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાં તથા જે ભીડભાડવાળી જગ્યાએ જ્યાંથી રેલવે લોકોનું મુસાફરી કરવા માટે બેસે છે ત્યાં જઈને ઊભા રહે છે। અંદર લેડીઝ બેઠી હોવાના કારણે કોઈ પણ લેડીઝ એમની સાથે બેસી જાય છે। જે લેડીઝની સાથે જે પર્સ કે તે કોઈપણ વસ્તુ હોય તેમાં એ પથરી મારી અને અંદરથી કિંમતી વસ્તુઓ કાઢી લે છે અને તેની ચોરી કરતી આ ગેંગ છે તે મૂળ ગારિયાધારની છે અને અહીં આવી અને આ પ્રકારની ચોરીઓ કરી અને જતી રહી છે। વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી સુનિતા અને દીપક સાસુ જમાઈ થાય છે। કાપોદ્રા પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેમની પાસેથી ઓટો રિક્ષા તથા રોકડા રૂપિયા 19,000 જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ દાદલિયા, NTV ન્યૂઝ, સુરત। ઉના ભાટેના ખાડી કિનારે એક સપ્તાહ પહેલા એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી। આ યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં યુવકની હત્યા થઈ હોવાનું ખુલતા ઉના પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। ઉધના ભાટેના ઓમ સોસાયટી વિંગ 3 સેન્ટ્રલ બેકરીની પાછળ ખાડીમાં એક અજાણ્યા 30-35 વર્ષના યુવકની લાશ નજરે પડતા ગુલામ હુસેન કાલુશિયા પલંગવાળાએ નજરે પડતા તેઓએ ઉધના તથા ફાયર કંટ્રોલને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના લાશ્કરોએ યુવાની લાશને બહાર કાઢીને ઉધના પોલીસને સોંપી હતી। પોલીસે પંચનામું કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મિમર હોસ્પિટલ ખસેડી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ભાગે, ડાબા હાથે અને બાવડાના ભાગે તથા ડાબા પગના ઘૂંટણના ભાગે અને જમણી આંખમાં ઉપરના ભાગે તેમજ માથાના ભાગે ઈજાઓ કરી હોવાનું, મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું। ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અજાણ્યા યુવાનની ઉંમર આશરે 30-35 વર્ષ તથા લાંબા વાળ તેમજ કાળા કલરનું ટી શર્ટ પહેરેલું હતું, જેમાં આગળના ભાગે માં શેરાવાલી માતા સમિતિ સુરત તથા પાછળના ભાગે નંબર 23 લખાયેલ છે। માંડવી તાલુકા પંચાયતની બજેટ સભામાં રાજકીય અગ્રણીઓના અંદાજ કરતા સામાન્ય સ્વરૂપ જોવા મળ્યું હતું। તાલુકા પંચાયતનું તમામ સભ્યોની હાજરીમાં રૂપિયા 40 લાખથી વધુનું બજેટ એક જ મિનિટમાં સર્વાનુમતે મંજૂર થઈ જતા સૌ કોઈ દંગ રહી ગયા હતા અને ગાજિયા મેઘ વરસ્યા નહીંનો ગણગણાટ શરૂ થયો હતો। માંડવી તાલુકા પંચાયત ઘણા સમયથી રાજકીય વર્તુળોમાં એક ચર્ચાનું કેન્દ્ર બની હતી, તેવા સમયે ભાજપ કોંગ્રેસના મર્યાદિત સભ્યોમાં જોતોના ગણિતો ચાલતા હતા, પરંતુ બજેટને લગતી સામાન્ય સભામાં એક નવી સ્થિતિ નિર્માણની ચર્ચા બુંગરેંગ સાબિત થઈ હતી। નિર્ધારિત સમય મુજબ માંડવી તાલુકા પંચાયતની સભામાં સોમવારની બપોરે 12:30 કલાકે ચૂંટાયેલા સભ્યો
ના અધિકારીઓનું આગમન થઈ ચૂક્યું હતું અને તાલુકા પંચાયતના પ્રમુખ આનંદભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શરૂ થઈ હતી। સભામાં વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ વસાવાએ શહીદ શ્રદ્ધાંજલિ આપવાનું જણાવતા 2 મિનિટનું મૌન પાળી સભા આગળ ચાલતા યોજનાસર તાલુકા વિકાસ અધિકારી પીવી વસૈયાએ ગત સભાનું વાંચન કર્યું હતું। ત્યારબાદ એજન્ડા પરના કામ વાંચી લેતા 2011-12ના સુધારેલા બજેટની આવક 40,019 તથા ખર્ચ વિભાગ 39,095 તેમજ 2013-14નું મૂળ બજેટની આવક 43,85,000 તેમજ ખર્ચ વિભાગ 38,15,500નો અંદાજપત્ર રજૂ કરાતા એક જ મિનિટ સર્વાનુમતે મંજૂર થઈ ગયું હતું। માંડવી તાલુકા પંચાયતમાં ખાસ બજેટ માટે આજે સામાન્ય સભા રાખેલી અને બજેટ સર્વાનુમતે મંજૂર થયેલ છે। વિકાસના કામોને વેગ મળશે, સાથે સાથે જે પાછલા વર્ષના જે કામો બાકી છે એની પણ ચર્ચા કરીને એને કેમ વેગ મળે એ બાબતે અધિકારીશ્રીને સૂચના આપેલ છે। આજ રોજ માંડવી તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા હતી। આ સામાન્ય સભા ખાસ સામાન્ય સભા બજેટની બહાલી આપવા બાબતની હતી। 2013-14 માટેના સંભવિતના બજેટની વાત કરીએ તો એમાં અંદાજિત ખર્ચ 38,15,500 છે 100 ભંડોળ હેડ પર, અને બનશીલક અંદાજિત 30,97,904 રૂપિયા છે। ગયા વર્ષની સંભવિત 12 દિવસની સંભવિત બનશીલક 25,28,404 છે, અને સંભવિત આવક 13-14ની 43,85,000 છે, એટલે કુલ 69,13,404 સંભવિત આવક છે। ત્યારબાદ વિરોધ પક્ષ દ્વારા અન્ય પ્રશ્નોની કવાયત શરૂ કરાતા અધિકારી તથા અધ્યક્ષ સ્થાનેથી આ બજેટ સત્ર હોય અન્ય કોઈ એજન્ડા જણાવ્યું હતું। આમ છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયતની બજેટ લક્ષી સામાન્ય સભા અંગે તર્ક વિતર્ક થતા રહ્યા હતા, પરંતુ સભ્યોમાં કોઈ પ્રકારનો ઉત્સાહ જણાયો ન હતો। ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી। શટ પર મેલું નાખી કિંમતી ચીજવસ્તુઓ ભરેલી બેગ તફડાવવાની ટાબરિયા ગેંગનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। દસેક દિવસ પહેલા નવસારીના કારખાનેદારે શિકાર બનાવ્યા બાદ ફરીવાર ટાબરિયા ગેંગે હીરા બજારના નાખે કડોદરાના હીરાના વેપારી પર મેલું નાખી ₹23,000થી વધુની કિંમતની ઇમિટેશન જ્વેલરી ભરેલી બેગ તફડાવી ટાબરિયાઓ ફરાર થઈ ગયા છે। મૈદુરપુરા હીરા બજારની દેખાતી આ હવાડા શેરીના નાકે એક ભેજાબાજ કિશોરે ઇમિટેશનના વેપારીના શર્ટ પર મેલું નાખી કિંમતી ચીજવસ્તુ ભરેલી બેગ તફડાવી હોવાની ઘટના બનતા ચકચાર મચી હતી। કડોદરાના વરેલી પાટિયા વિસ્તારની દર્શન સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ રામગોપાલ શર્મા સોમવારે સાંજે મૈદુરપુરા હીરા બજાર હવાડા શેરીના નાકેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક 16-17 વર્ષના ભેજાબાજ કિશોરે રાજેશભાઈના શર્ટ પર મેલું નાખી તમારા શર્ટ પર કઈ પડ્યું છે તેમ જણાવતા રાજેશભાઈ શર્ટ સાફ કરવા રહ્યા અને ભેજાબાજ કિશોર 3 ઇમિટેશનના પાર્સલ અને અન્ય એક પાર્સલ મળી 27,000થી વધુની કિંમતનો મુદ્દામાલ ભરેલી બેગ લઈ રભુચક્કર થઈ ગયો હતો। ઘટનાનો ભોગ બનેલા રાજેશભાઈએ તાત્કાલિક મૈદરપુરા પોલીસ મથકે દોડી જઈ બનાવની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। અફવાનો ભોગ બનેલી સુરત રિંગ રોડ વિસ્તાર ખાતે અભિષેક માર્કેટમાં આવેલી ફાઇનાન્શિયલ કોઓપરેટિવ બેંક કાચી પડી હોવાની અફવા ફેલાતા થાપણદારોએ પોતાની થાપણ ઉપાડવા માટે બેંકમાં ઘસાર કર્યો હતો। જો કે આ માત્ર એક અફવા હોય, આવી અફવાઓથી દૂર રહેવા અને બેંક આર્થિક સદ્ધર હોવાની માહિતી આપવા માટે સોમવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં બેંક વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। 3 દિવસમાં બેંકમાંથી ₹20 કરોડથી પણ વધુ ઉપાડી લેવાયા હતા। સોમવારે બેંક દ્વારા 38 લાખનું ચુકવણું કરવામાં આવ્યું હતું, જ્યારે ₹2.16 કરોડની રકમ જમા થઈ હતી। બજારમાં જો 4 દિન પૂર્વ બેંક ઉઠને કી અફવા આવી હતી, ઉસકે સામને હમકો આપ લોગો કો ક્લિયર કરના જરૂરી થા। હમને સભી કે પેમેન્ટ સભી કો પૂરા પૈસા દિયા હૈ, જિતના જિસને માંગા હૈ, ઓર આજ સે જો હૈ સારા પૈસા વાપસ જમા હોના શરૂ હો ગયા હૈ। ક્લિયરિંગ ભી બહોત અચ્છી આઈ આજ। બેંક મે કોઈ ફ્રોડ નહીં હુઆ, કોઈ બેંક કા પૈસા કહીં ગયા નહીં હૈ। બેંક પૂર્ણ રૂપ સે સુરક્ષિત હૈ।
कहीं भी व्यापारियों को पैसों का इस्तेमाल नहीं किया गया, जो बैंक का अपना पैसा था वही लोन दिया गया है और वो लोन भी हमारा पूर्णतः सुरक्षित लोन है। कोई भी ऐसा नहीं है कि वो लोन हमारा डूब गया हो। जो बैंक हमारे पास जो देता है वो 18 करोड़ हमारा रिजर्व है और 1,81,00,000 हमारा कैपिटल है और उसके सामने 18 करोड़ का एडवांस है केवल। बाकी जो व्यापारियों का पैसा था वो बैंकों में और रिजर्व बैंक में अभी रहता था, उस पैसे का कहीं भी हमने किसी को भी गारंटी हुआ नहीं। सूरत शहેરના આડાજણ વિસ્તારમાં દુકાન પર કબજો મેળવવા ભાડુઆત અને દુકાનના માલિક વચ્ચે હંગામો થયો હતો। 10 વર્ષનો એગ્રીમેન્ટ પૂરો થઈ ગયા બાદ પણ ભાડુતે દુકાન ખાલી નહીં કરતા દુકાન માલિક અને તેમના પરિવારજનો દુકાનમાં ઘૂસી ગયા હતા। દેખાઈ રહેલી વોડાફોન નામની આ દુકાન ખાલી કરવા બાબતે મંગળવારે સવારે દુકાન માલિક અને ભાડુઆત વચ્ચે હંગામો થયો હતો। આડાજણ વિસ્તારના સિલ્વર પ્રિંગ કોમ્પ્લેક્સના શોપિંગ સેન્ટરમાં U1, 2, અને 3 નંબરની દુકાન આવેલી છે। દુકાનના માલિક દેવ્યાની બેન સતીશભાઈ પટેલે કલ્પનાબેનને આ દુકાન 10 વર્ષના એગ્રીમેન્ટથી ભાડેથી આપી હતી। કલ્પનાબેને ભાડેથી લીધેલી આ દુકાન પર વોડાફોનની ઓફિસ ખોલી હતી। 10 વર્ષનો એગ્રીમેન્ટ પૂરો થઈ ગયા બાદ પણ કલ્પનાબેને દુકાન ખાલી નહીં કરાતા માલિક દેવ્યાની બેન સહિત તેમના પરિવારજનો અને ભાડુઆત કલ્પનાબેન વચ્ચે હંગામો થયો હતો। એકચ્યુઅલી સિલ્વર સ્પ્રિંગમાં મારી શોપ છે U1, 2, 3। હવે ગેરકાયદેસર રીતે કલ્પનાબેને કબજો કર્યો છે। અમે અહીંયા દુકાનમાં પૂજા કરીએ છીએ, અહીંયા અમારી પૂજા ચાલુ છે, તો એ એમના માણસને લઈને એ ગેરકાયદેસર રીતે ધમકી આપે છે મને કે આ મારી શોપ છે। એકચ્યુઅલી અમે ભારેથી આપેલી હતી વોડાફોન, એટલે કલ્પના, અને 10 વર્ષનો એગ્રીમેન્ટ ખતમ થઈ ગયો તો પણ એ કબજો છોડતા નથી અને મને ધમકી આપે છે એમના હસબન્ડ અહીંયા ઊભા રહીને, વિપુલભાઈ વાચાની। અમારે તો અહીંયાથી પૂજા ચાલે છે, લેડીઝને બધા સાથે જાય। કેટલા લોકો તમારી દુકાન આવ્યા? 12 જે ઊભા છે, 4-5। દેવ્યાની બેનના પરિવારજનોએ દુકાનમાં પૂજા શરૂ કરતા તે સમયે કલ્પનાબેન તથા તેમના પતિ વિપુલભાઈ દુકાન ખાલી કરવા અંગે ધમકી આપતા મામલો વણસ્યો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ટોળું વિખેરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। બ્યુરો રિપોર્ટ, HindTV ન્યૂઝ, સુરત। ખુલ્લી કે સુમસામ જગ્યા દેખાય કે જુગારીઓ કુંડાળા વળી જુગાર રમવાનું શરૂ કરી દે છે। જુગારીઓને પોલીસનો પણ ખોફ રહેતો નથી, પરંતુ ઘણીવાર આવા બેખોફ જુગારીઓ જેલના સળિયા ગણતા થઈ જાય છે। મોટા વરાછા વિસ્તારમાં જુગાર રમતા આવા 3 જુગારીઓને DCP પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચમાં 3 જુગારીઓ જુગાર રમતા DCP પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સોમવારે સાંજે મોટા વરાછા સુદામા ચોક સાંઈ મિલન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડા પાડી ત્યાં કુંડાળો વળી જુગાર રમતા પ્રવીણ કાનજીભાઈ ડાખરા, હર્ષદ હરગોવિંદભાઈ પટેલ અને પિન્ટુજી માધવજી ઠાકોરને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળેથી અંગ ઝડતીના અને રોકડ મળી 5,900 રૂપિયાની વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, HindTV ન્યૂઝ, સુરત। કતરગામ પીપલ્સ 4 રસ્તા ખાતે આવેલા હરિકૃષ્ણ એક્સપોર્ટના 4th માળે બોઇલ રૂમમાં સોમવારની બપોરે અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। જો કે આગના કારણે 500 કેરેટ હીરા તેમજ 40 જેટલા મોટા હીરા ગુમ થઈ ગયા હતા। આમાં આગથી લાખો નુકસાનની આશંકા છે। કતરગામ પીપલ્સ 4 રસ્તા સ્થિત તુલસી ધોળકિયાની માલિકીના હીરાના કારખાના હરિકૃષ્ણ એક્સપોર્ટના 4th માળે બોઇલર રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ભભૂકે તે સમયે બોઇલરમાં હીરાનો જથ્થો હોવાથી કર્મચારીઓ દોડી ગયા હતા અને ફાયર એસ્ટિંગ વિનની મદદથી પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો। બનાવ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં બોઇલર ફર્નિચર વાયરિંગ તમામ બળીને ખાક થઈ ગયા હતા। જો કે બોઇલરમાં રાખેલા 500 કેરેટ રફ હીરા અને 40 મોટા હીરા મળી અંદાજિત રૂપિયા 40-45 લાખના હીરા નજરે નહીં ચડતા ગભરાટ વ્યાપી ગઈ હતી। હીરા કચરામાં ભળી ગયા હોવાની શક્યતાના આધારે ત્યાં તપાસ પણ શરૂ કરાઈ હતી। જો કે આ આગના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આગ બોઇલરમાં લગાડેલી સગડીને લીધે ભભૂકી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, HindTV ન્યૂઝ, સુરત।
નાયબ શ્રમ આયુક્ત અને ખટોદરા પોલીસે એકબીજાની મદદથી શાસ્ત્રીનગરની બાજુમાં ચાલતા જરદોશી ખાતામાં છાપો માર્યો હતો. પોલીસે આ ખાતામાંથી 17 બાળ મજૂરોને છોડાવ્યા હતા. નાયબ શ્રમ આયુક્ત તથા ખટોદરા પોલીસની મદદથી શાસ્ત્રીનગરની બાજુમાં ડોક્ટરની વાડી સ્થિત બ્લોક નંબર 5/6ના ચોથા માળે મોહમ્મદ અલી જુલે રહેમાનના જરદોશી ખાતામાં હાથ જરૂર કામ કરવા સારું 17 બાળ મજૂરોને રાખી લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન આપી તેમજ 12 કલાક સુધી કામે રાખી બાળ શ્રમિકોનું શારીરિક આર્થિક શોષણ કરાતું હતું. પોલીસે 17 બાળ મજૂરોને મુક્ત કર્યા બાદ ખાતાના માલિક મોહમ્મદ અલી જુલે રહેમાન વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2000ની કલમ 26 તથા ઈપીકો કલમ 374 મુજબનો ગુનો ખટોદરા પોલીસે નોંધ્યો હતો અને ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરી હતી. ગોપી તળાવના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા ઝૂંપડપટ્ટી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે, જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા સખત વિરોધ કરાયો છે. આ વર્ષોથી ગોપી તળાવમાં હરિજન, લઘુમતી તેમજ આદિવાસી કોમના લોકો રહે છે. અહીંના ઝૂંપડીવાસીઓની રોજીરોટી છીનવી પાલિકા તેઓને બેસહારા કરી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ પક્ષ દ્વારા કરાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ ગોપી તળાવ ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી હતી. પક્ષની માંગ એ છે કે આ ઝૂંપડાઓ દૂર કરીને તેમને અહીં જ પાકા મકાનો પાલિકા બનાવી આપવા જોઈએ. જો આમ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ આપવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો ઝીરો સ્લમ વિસ્તાર અને વિકાસના બહાના હેઠળ ગરીબ લોકોની વસાહત તેમજ લારી ગલ્લા પર તવાઈ લાવી તેમને રાતોરાત ખદેડી રહ્યા છે. ગોપી તળાવમાં 90 વર્ષોથી લોકો વસવાટ કરે છે. રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક સમસ્યા અને મંદિર મસ્જિદની સમસ્યા આ વિસ્તારમાં છે. ભાજપ શાસકો માત્ર ને માત્ર રાજકીય વોટ બેંક મજબૂત કરવા આ ગોપી તળાવ ઝૂંપડપટ્ટી દૂર કરી રહ્યા હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતા બાબુ રાયકાએ કર્યો હતો. આ વિસ્તારમાં લઘુમતી, હરિજન, આદિવાસી લોકો વસવાટ કરે છે. તેમની માંગ એ છે કે અહીંથી અન્ય જગ્યા પર સ્થળાંતર કરવાના બદલે જ્યાં ઝૂંપડા છે ત્યાં જ પાકા મકાન પાલિકા બનાવી આપે. આજે આ સંદર્ભે ફોર વ્હીલર ડોર ઝૂંપડપટ્ટી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ ગોપી તળાવમાં મુલાકાતે આવી સર્વે કર્યો હતો. જોકે કોંગ્રેસ આ વિસ્તારના ઝૂંપડપટ્ટી વાસીઓને ગેરમાર્ગે દોરી રહી હોવાનો ભાજપ પક્ષનો આરોપ છે. ગઈકાલે 125 શિફ્ટિંગના ફોર્મ ઝૂંપડપટ્ટીઓએ ભરાયા હતા અને આજે પણ લગભગ 120 જેટલા સ્થળાંતરના ફોર્મો ભરાયા હોવાનું જાણવા મળે છે. અહીંના લોકોની ઈચ્છા છે કે ઝૂંપડાઓના બદલે પાકા મકાનમાં રહેવાની અને પાણી, આરોગ્ય, શિક્ષણથી માંડીને તમામ પ્રાથમિક સુવિધા મળે. કોંગ્રેસના નેતાઓ તેમને ભડકાવીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આરોપ ભાજપના શાસકો કરી રહ્યા છે. ગોપી તળાવના વિકાસના બહાના હેઠળ જે જગ્યા ગોપી તળાવથી ઘણી દૂર છે એને ડિમોલિશન કરીને ઝીરો સ્લમના નામે અત્યારે જે દૂર કરવા જઈ રહ્યા છે એમાં મોટાભાગના રહેવાસીઓ આદિવાસી, હરિજન અને મુસ્લિમ કોમ્યુનિટીના છે. આ જગ્યાનો અભ્યાસ કરતા, એના મૂળ કાગળો તપાસતા આ જગ્યા 1972માં જ્યારે નાનાલાલ ગજ્જર અને બીજા જે પદાધિકારીઓ હતા એમના મારફતે જમીન માલિકે ભાડૂત સહિત સદરૂ જગ્યા જે 12-9 નંબર સુરત મહાનગરપાલિકાને સોંપી દીધા હતા. સુરત મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો હતો કે ભાડૂત સહિત, ભાડૂતના કબજા સહિતની આ જગ્યા જમીન માલિક તરફથી અમે સ્વીકારીએ છીએ. જ્યારે કોઈ જમીન માલિક અને ભાડૂતનો ઝઘડો હોય અને જમીન માલિક કોઈ ગુંડાને જગ્યા સોંપે તે રીતે જમીન માલિકે આ જગ્યા મહાનગરપાલિકાને સોંપી દીધી છે. આજે મહાનગરપાલિકા ગોપી તળાવના વિકાસના નામે જે આ જગ્યામાંથી 70-70, 80-80 વર્ષ રહેતા જૂના રહેવાસીઓને દૂર કરવાની જે વાત કરી રહ્યા છે તેમાં કોંગ્રેસે વિકાસના નામે જગ્યા ઓલરેડી ગોપી તળાવમાંથી 1700 ઝૂંપડાની જગ્યા આ 2 વર્ષમાં આપી દીધી છે. પરંતુ તેમ છતાં પણ જે જગ્યા ખાનગી માલિકીની સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કરી છે એમાંથી ભાડૂતોને દાબ દબાણથી, ધાક ધમકીથી, બુલડોઝરો લાવીને અને ધમકાવીને, ટેરર ફેલાવીને જે કબજો લેવાની વાત કરે છે એની સામે કોંગ્રેસે વિરોધ એ કર્યો છે
કે માનવીય અભિગમ અપનાવીને સુરત મહાનગરપાલિકાએ જે જગ્યા સંપાદન કરી છે એ જગ્યાનો પણ હાલ પૂરતો કોઈ ઉપયોગ થયો નથી, અથવા તો સુરત મહાનગરપાલિકાએ જ્યાં જગ્યા એની માલિકીની ગણાય એ જગ્યાએ મકાન ત્યાં પાકું ઝૂંપડું ત્યાં પાકું મકાન બાંધવાની યોજના ભાજપ સરકારે જાહેર કરી છે, ત્યારે કેન્દ્ર સરકારના પૈસાથી રાજીવ ગાંધી આવાસ યોજના હેઠળ અહીં જ જો ઝૂંપડા પર માકા મકાનો બંધાય એવી કોંગ્રેસની લાગણીને માગણી છે, તેમ છતાં પણ વિકાસના કામ હેઠળ કોઈ જગ્યા જોઈતી હોય તો એના માટે ખૂબ જ સંયમની જરૂર છે, વિનમ્રતાની જરૂર છે, સમજાવટની જરૂર છે અને લોકોને વિશ્વાસમાં લઈને આગળ વધવાની જરૂર છે. કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. કતારગામ ઝોન દ્વારા મનપાની મંજૂરી વગર વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ ઊભા કરાયેલા 4 માળના ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કતારગામ ટીપી સ્કીમ નંબર 18 રેસિડેન્સ નંબર 480 ફાઇનલ પ્લોટ નંબર 20 પર વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની પાછળ આવેલા તાપી નગરમાં પાલિકાની મંજૂરી વગર બંધાઈ રહેલા 4 માળના એપાર્ટમેન્ટ ઉપર 5મા માળે 2 રૂમ બનાવી સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી છે. આજે કતારગામ ઝોન દ્વારા 5મા માળે 15x45 વિસ્તારમાં ઊભા કરાયેલું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ એપાર્ટમેન્ટના એલિવેશનના ભાગમાં અંદાજે 40x20ની પાકા ગણતરીની ચણતરની દિવાલો પણ તોડી પાડવામાં આવી. કતારગામ ઝોન દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરનાર મિલકતદાર પાસેથી ₹50,000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ મિલકતદાર પાસે વધારું ગેરકાયદેસર બાંધકામ આગામી 15 દિવસની અંદરમાં દૂર કરવાની લેખિતમાં સંમતિ મેળવી હતી. લીંબાતમાં ઓમનગરમાં 2-3 દિવસ અગાઉ બહેનને ભંડારામાં ભાઈએ નહીં બોલાવતા આ બાબતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાની અદાવતમાં મોડી રાતે 2 ભાણિયાએ મામા ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કર્યો. આ જીવલેણ હુમલામાં મામા ગંભીર રીતે ઘાયલ થતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. લીંબાત ઓમનગર ગલી નંબર 3માં આવેલ મકાન નંબર 197માં રહેતો સૈયદ ઇરશાદ સૈયદ નિઝામને ઘરે રાખેલ ભંડારામાં ભેસ્તાન ખાતે રહેતી તેની બહેન નઝમાબેનને નહીં બોલાવતા આ બાબતે 2-3 દિવસ અગાઉ ભાઈ બહેન વચ્ચે બોલાચાલી થઈ. તેની અદાવતમાં ગઈકાલે રાત્રિના સમયે નઝમાબેનના 2 પુત્ર શેખ મહેબૂબ શેખ મુસ્તાક અને શેખ સરફરાઝ ઉર્ફે ગુડ્ડુ મુસ્તાક શેખ ઘરમાં ઘૂસી જઈને પ્રથમ તેની મામી સુરૈયા સાથે ઝઘડો કરી માર માર્યા બાદ તેના મામા સૈયદ ઇરશાદ સૈયદ નિઝામની પેટ તથા છાતીના વચ્ચેના ભાગે મહેબૂબ શેખે જીવલેણ ઘા મારી નાસી છૂટ્યા બાદ ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. લીંબાત પોલીસે બંને વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. क्यों मारे लोन ये दोनों बहन भाई का ऐसा झगड़ा हो गया था, बोल चाल भी हुआ था, खाली जाता भी नहीं हुआ था, तो वो लोगों ने उन्हें बोलती बेटों को क्या इसको मारो रे तलवार से, तो उन्होंने 2-3 दिन पेट में रख के झगड़ा होने के बाद में 2-3 दिन के बाद में बहुत बुरी तरह पीछे से ऐसा बैठन दिए ना आके ना मारे उन्होंने, एक ने पाँव पे मारा तलवार ना एक में कलेजे में मार दिया, मार के ना दोनों भाग गए. पुलिस फरियाद की आपने? हाँ कर. कहाँ पे ये बना हुआ बना तुम्हारा? ये ओमनगर. ये कहाँ आया ओमनगर? ये ओमनगर धुमाल टूर्नामेंट के पीछे मीटी कार्ड. कोई वजह मारने का है? कोई वजह है जो के जूने कुछ है? नहीं ये वजह कुछ भी नहीं मारने के, खाली बहन भाई का झगड़ा हुआ तो उसपे से उन्हें बच्चों को बोली क्या मार दो बोले तो मारे उन्होंने. મારચેન્ડિંગના કારણે ઉધના વિસ્તારમાં મિલકત વેરાની વસૂલાત ઝુંબેશમાં ઉધના ઝોને સપાટો બોલાવ્યો હતો, જેમાં 1 માસની અંદર ઉધના ઝોનના આકારણી વિભાગે મિલકતદારો પાસેથી અધધધ 15.38 કરોડની બાકી વેરાની વસૂલાત કરતા મિલકતદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા 15 દિવસ દરમિયાન વધુ 9.15 કરોડની વસૂલાત ઉધના ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉધના ઝોન દ્વારા પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રી સોસાયટી પાંડેસરા તથા ભિસ્તાન વિસ્તારમાં સીલિંગની કાર્યવાહી કરતા સ્થળ ઉપર 16 લાખની વસૂલાત કરાઈ હતી. કુલ 19 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી હતી. વધુમાં આગામી દિવસોમાં પાંડેસરા પ્રમુખ પાર્ક પાંડેસરા જીઆઈડીસી વાસણવાળા દોરીવાલા થાઇલ કમ્પાઉન્ડ મુગટ ડાઈંગ ઉદ્યોગનગર ભગવતી આશીર્વાદ ગુરુકૃપા મિનરવા ઇન્ડસ્ટ્રીઝ નાવડીવાળા હરિઓમ બાપા સીતારામ નવરંગ નંદ આનંદ પરમાનંદ સદાનંદ આત્માનંદ દિવ્યાનંદ રૂપલ ઇન્ડસ્ટ્રીઝ પાલવ જેવા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બાકી વેરા વસૂલાત માટે વ્યાપક રીતે મોટા પ્રમાણમાં વેરા વસૂલાત ઝુંબેશ ચલાવવામાં આવનાર છે, જેથી સાઉથ ઝોન વિસ્તારમાં આવેલ તમામ બાકીદારોને અપીલ કરાઈ છે કે મિલકતદારોએ બાકી મિલકત વેરાના નાણાં તાકીદે ભરપાઈ કરી દેવા.
બાકી મિલકત વેરો 27/3/2013 ની ધૂળેટીની જાહેર રજાના દિવસે સિવાય તમામ શનિ રવિવારની જાહેર રજા સહિત તમામ દિવસોમાં ભેસ્તાન સિવિક સેન્ટર તેમજ ઉડના ઝોન કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. સચિનમાં એક મૌલીએ 12 વર્ષની કિશોરી સાથે જાતીય છેડછાડ કરી હોવાની વાત પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગત રાત્રે સચિન પોલીસ મથકમાં મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેડતી કરનાર 5 બાળકોના પિતા મૌલીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે. સચિનના લાજપોર પાસે આવેલી મદ્રેસાના મૌલવી ધાર્મિક શિક્ષણ લેવા આવતી બાળકીને શારીરિક અડપલા કરતા હોવાની ફરિયાદ સચિન પોલીસ ચોપડે નોંધાવા પામી છે. મૌલવી છેલ્લા 3 દિવસથી બાળકીને 10 રૂપિયાની લાલચ આપી શારીરિક છેડછાડ કરતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે મૌલવી મોલાના કાજી ગુલામ જોગવાડીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દેશના આર્થિક વિકાસને વેગવંતો બનાવવા માટે સુરત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુરતના કરદાતાઓને પોતાની આવક પર ચૂકવવા થતો કર અને એડવાન્સ ટેક્સ ભરવાની અપીલ કરાઈ હતી. આ અંગે એક પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. સુરત ઇન્કમટેક્સ વિભાગે પૂરા થતા આકારણી વર્ષ 2012-13ના અંતિમ પખવાડિયા દરમિયાન સુરતના કરદાતાઓને પોતાની વાર્ષિક આવક પર ચૂકવવા પાત્ર કર તથા બેકલોગ એડવાન્સ ટેક્સની ભરવાનો આગ્રહ રાખી દેશના આર્થિક વિકાસને વેગ આપવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત સુરત શહેર સહિત અર્ધ શહેરી વિસ્તારમાં નાના મોટા કરદાતાઓ કે જેમની આવક કરપાત્ર છે કે કેમ તે અંગેની જેમને જાણકારી નથી તેવા કરદાતાઓને સુરત ઇન્કમટેક્સ કચેરીના પીઆરઓ વિભાગ તથા ખાસ નિયુક્ત કરેલા જનસહાયક અધિકારીનો સંપર્ક સાધવા નિર્દેશ અપાયો હતો. और फिर फाइनल पार्टी उससे सीधे ट्रांजेक्शन करा रही है, वो भी एनए कराकर, तो उसमें लायबिलिटी किसान के ऊपर पूरी आ जा रही है. उसको पूरी जानकारी भी नहीं है किसान को कि मेरे ऊपर चूंकि एनए मैंने कराया है और विद इन लिमिट है या उस तरह के जो कानूनी प्रावधान है उसके तहत उसकी जमीन बेसिकली टैक्सेबल हो जाता है, उसका जो कैपिटल गेन टैक्सेबल हो जाता है. तो ये 2-3 चीज़ें हैं, ऐसी समस्या समझ में आई. कुछ लोगों को ये भी एक समस्या इस क्षेत्र में रही कि लोग सेल्फ असेसमेंट टैक्स ज़्यादा पे किया. इंटरेस्ट रेट डिपार्टमेंट में डेफिनेटली इस समय कम है जो हम लोग चार्ज करते हैं और बाहर मार्केट में रेट्स बहुत अच्छे हैं, तो लोगों की टैक्स को होल्डिंग करने की भी कई बार उसमें टेंडेंसी रही है. तो इन सब बातों को मद्देनज़र रखते हुए ये हम सभी टैक्स पेयर से अपील करना चाहते हैं कि जो भी आपकी जो भी इनकम है, जो भी करेक्ट इनकम है, उस पर जो टैक्स आप पे करें, एडवांस टैक्स की जो शेड्यूल दिया हुआ है वहाँ तक पे करें. और अगर किसी व्यक्ति ने 15 मार्च तक कोई अगर नहीं पे कर पाया फिर भी वो 31 मार्च तक पेमेंट जरूर कर दें. सेंट्रल बोर्ड ऑफ डायरेक्टर टैक्सेस द्वारा सूरत आयकर विभाग ने नाणकीय वर्ष 2012-13 માટે રૂપિયા 3265 કરોડના લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો, જે પૂરો થતા નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં એટલે કે તારીખ 10 માર્ચ સુધીમાં સુરત આયકર વિભાગે રૂપિયા 2470 કરોડની ટેક્સ વસૂલાત કરવામાં સફળતા મેળવી છે, જેમાં TDS કરદાતાઓનો પણ સમાવેશ થતો હોવાનું સુરત ઇન્કમટેક્સ વિભાગના CCIT DV સિંગે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. લોકો હવે એટલી હદે બેશરમ થઈ ગયા છે કે શેરીઓ અને સોસાયટીમાં જાહેરમાં બીભસ્ત ચેનચાળા કરતા પણ ખચકાતા નથી. સુરત શહેરના અડાજણ પાલપાટિયા પાસે 3 યુવકો અને એક યુવતી જાહેરમાં બીભસ્ત ચેનચાળા કરતા તેમણે જેલ ભેગા થવાનો વાર આવ્યો હતો. રાંદેર પોલીસે આ 3 જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ પાલપાટિયા પાસે જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરીને લોકોની લાગણી દુભાવતી મહિલા સહિત 4 આરોપીઓની અડાજણ પોલીસે ધરપકડ કરી હતી. અડાજણમાં પાલપાટિયા પાસે ઓમનગર સોસાયટીની પાસે જ જાહેરમાં ચેનચાળા કરનાર સંગીતા દિલીપ હોરીમાતા, મોહમ્મદ બારી અબ્દુલ હમીદ સરસાવાદી, મોહમ્મદ યુનુસ, મોહમ્મદ સામીયદી અલી ખાન અને સગીર ઇસાહત સરસાવાદીની ધરપકડ કરી પોલીસે જેલભેગા કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ફરી વાર દેશી વિદેશી દારૂની રેલમચેલમ થવા માંડી છે. કેટલાક જૂના કુખ્યાત બુટલેગરો પણ સક્રિય થઈ જતા ઠેકઠેકાણે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ થઈ રહી છે. આવા વધતા જતા બનાવોની વચ્ચે કાપોદ્રા વિસ્તારમાંથી રૂપિયા 25,000થી વધુનો દેશી દારૂનો જથ્થો અને એક્ટિવા મળી રૂપિયા
57,000 થી વધુના મુદ્દામાલ સાથે 7 બુટલેગરોને કાપદરા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. કાપદરા પોલીસ મથકે ઉભેલા અપંગ યુવક સહિતના 7 આરોપીઓ દારૂની હેરાફેરી કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. જોનવનના નાયબ પોલીસ કમિશનરને બાતમી મળી હતી કે કાપોદરા 4 રસ્તા પાસે સીએનજી પંપની પાછળ દેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે સોમવારે બપોરે વોચ ગોઠવી એસએમસી આવાસ પાછળથી બુટલેગર શ્રવણ ઉર્ફે શ્રવણ લંગડો, શ્યામકુમાર યાદવ, કિશન વારલી, કિશન ચૌહાણ ધનુસ્વાય, લાલ કિશન યાદવ અને પંકજ બારિયાને ઝડપી પાડી ગુણોમાં ભરેલો 433 લીટર દારૂનો જથ્થો અને એક્ટિવા મળી 57,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં કાપોદરા પોલીસ ઉંઘતી રહી અને ઝોન વનના નાયબ પોલીસ કમિશનરે કાપોદરા પોલીસ મથક નજીકથી જ દેશી દારૂના જથ્થા સાથે 7 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ પરથી ફલિત થાય છે કે કાપોદરા પોલીસની કામગીરી શંકાસ્પદ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી ત્રાટકેલો તસ્કર રૂપિયા 39,000થી વધુની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ મકાન માલિકે ડિંડોલી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. कहाँ पे चोरी हुई है? चोरी अभी हम जिस रूम में खड़े हैं उसी रूम में चोरी हुई है. कहाँ पर हुई है चोरी? शुभम रेसिडेंस है, एक नंबर गेट, रूम नंबर 11. तो आपने पुलिस को याद किया? हाँ जी, पुलिस को याद करी. उसी दिन 100 नंबर पे फोन कर दिया ना. हाँ, पुलिस आई थी. पुलिस में क्या तैकी का चार आए थे यहाँ पे? हाँ जी आए थे, पुलिस वाले सब आए थे. समाचार समाप्त करता पहला मुख्य समाचार ऊपर एक नजर. રિક્ષામાં મુસાફરોના સ્વામમાં લૂંટતી ગેંગને કાપોદરા પોલીસે ઝડપી લીધી. અનેક શહેરોમાં ચોરીના ગુના હાજરી મચાવતો તરખાદ, સંખ્યાબંધ ગુના ઉકેલવાની સંભાવના. શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત. ભાટેના ખાડીમાંથી મળેલી લાશની કરાઈ હતી ઘાતકી હત્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. માંડવી તાલુકા પંચાયતના બજેટમાં ગાચિયા મેઘ વરસ્યા નહીં તેવો ઘાટ. 40 લાખ નું બજેટ ગણતરીની મિનિટોમાં મંજૂર થતા ઉઠ્યો ગણગણાટ. વધુ એક મેલું નાખી ચોરી કરવાની બની ઘટના. મૈદેવપુરા હીરા બજારમાં મેલું નાખી ઇમિટેશન જ્વેલરીની થેલી કિશોર ઉઠાવી ગયો. ચોથા દિવસે પણ ફાઇનાન્શિયલ બેંકમાંથી નાણાં ઉપાડી લેતા થાપણદારો. સબ સલામતની બનગા વચ્ચે બેંક આરબીઆઈની ગાઈડલાઈનનું કરાઈ રહ્યું છે ઉલ્લંઘન. દર્શક મિત્રો, અત્યાર સુધીના સમાચારમાં આટલું જ. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.